नमस्कार मित्रों, स्वागत है आपनी यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में आपने जे सर्व शिक्षा अभियान अंतर्गत करार आधारित जे सीआरसी को ऑर्डिनेटर नी जग्याओ से तेना माटे भर्ती आवेल से तेना विषय माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल पर नवा होय अने चेनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे तेना विडियोनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो टॉपिक। सर्व शिक्षा अभियान अंतर्गत करार आधारित भर्ती अने ए भर्ती छे सीआरसी कोऑर्डिनेटरनी। तो तेना माटेनी कुल 250 जग्या माटे आ भर्ती आवेल छे अने जेमां पगार छे 15,000 प्लस जे नियम अनुसार पीटीए मळवा पात्र होय ते पीटीए मळशे। तो आपणे हवे जोता जईए के तेना माटेनी लायकात शुं छे, વય મર્યાદા શું છે અને તેના માટેની કેટલીક અગત્યની તારીખો। તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો ચાલો હવે આપણે વિગતો જોતા જઈએ। તો મિત્રો, સીઆરસી કોઓર્ડિનેટરની ભરતી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાં આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, રાજકોટ, સુરત, તાપી, વડોદરા અને અમદાવાદ કોર્પોરેશન એમ કુલ 15 જિલ્લાઓમાં કાર્યરત સીઆરસી કોઓર્ડિનેટરની જે ખાલી રહેલ જગ્યાઓ છે તે પૈકીની અંદાજિત 250 જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત ભરવા માટે આ ભરતી આવેલી છે। તો હવે આપણે તેની લાયકાત જોતા જઈએ। તો મિત્રો, સીઆરસી કોઓર્ડિનેટરની ભરતી માટેની લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીની સ્નાતકની પદવી, જે વિદ્યા સહાયક ભરતીમાં જે યુનિવર્સિટી અને જે ડિગ્રી માન્ય છે તેમજ પીટીસી કે પછી બીએડ જે એનસીટીઈ માન્ય કોલેજમાંથી પાસ કરેલી હોવી જોઈએ। તે ઉપરાંત અન્ય લાયકાતની વાત કરીએ તો TET 1, TET 2 કે પછી HTATની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે તે TET 1, TET 2 કે પછી HTATની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। તો મિત્રો, ત્યાર પછી આગળ આપણે જોઈએ કે આ ભરતી માટે અનુભવ પણ માંગવામાં આવેલ છે। તો અનુભવમાં શું લાયકાત છે તે પણ જોઈએ। તો મિત્રો, અનુભવની વાત કરીએ તો સરકાર માન્ય પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછો 3 વર્ષની શૈક્ષણિક કામગીરીનો અનુભવ હોવો જોઈએ અથવા તો સર્વ શિક્ષા અભિયાન સંચાલિત જે KGBVમાં પૂર્ણ સમયના કર્મચારી તરીકે 3 વર્ષની કામગીરીનો અનુભવ મેળવેલો હોવો જોઈએ અથવા તો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે BRPની જગ્યાઓ ભરવામાં આવે છે તે BRP તરીકે 3 વર્ષની કામગીરીનો અનુભવ હોવો ફરજિયાત છે। તો આ 3માંથી કોઈ પણ એક અનુભવ હોય 3 વર્ષનો તે જરૂરી છે અને આ અનુભવ છે તે નિયત વ્યવસાયિક લાયકાત મેળવ્યા બાદ મેળવેલો હશે તો જ આ અનુભવ માન્ય ગણાશે। હવે સીઆરસી કોઓર્ડિનેટરની ભરતી બાબતે વય મર્યાદા જોઈએ તો 40 વર્ષની વય મર્યાદા રાખવામાં આવેલી છે। ત્યાર પછી આપણે પગાર આગળ પણ જોઈ ગયા અને અત્યારે આપણે પગાર જોઈએ તો માસિક 15,000 રૂપિયાનું મહેનતાણું પ્લસ નિયમ અનુસાર જે પીટીએ મળવાપાત્ર હોય તે પીટીએ મળવાપાત્ર થશે। અને આ ભરતી બાબતે અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે તે 3 એપ્રિલ 2021 જે બપોરના 15:59 કલાકથી શરૂ થશે, એટલે કે 3 એપ્રિલ 2021થી લઈ અને 15 એપ્રિલ 2021 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। તો જે મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માગતા હોય તે આ સમયગાળા દરમિયાન પોતાનું ફોર્મ ઓનલાઈન ભરી શકે છે। તો તે માટેની વેબસાઇટ પણ આપણે જે સત્તાવાર જાહેરાત આવેલ છે તેમાં આપણે જોઈશું અને જે ઓનલાઈન મેરિટ પ્રસિદ્ધ કરવાની સંભવિત તારીખ છે તે 26 એપ્રિલ 2021 નક્કી થયેલ છે। તો ચાલો હવે આપણે તે ભરતી માટેની જે જાહેરાત આવેલ છે તે જાહેરાત જોઈએ। તો મિત્રો, આ જે સીઆરસી કોઓર્ડિનેટરની ભરતી છે તેના માટેની આ જાહેરાત છે, તો તમે અહીંયા જોઈ શકો છો। તો તેનો ફોર્મ ભરવા માટે આપણે www.ssagujarat.org ની વેબસાઇટ પર જવાનું રહેશે। તે ઉપરાંત અહીંયા તમે જે આપણે અગાઉ
તારીખો જોઈ ગયા અગત્યની, તે તારીખો પણ અહીંયા નોટિફાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી નીચે પરિશિષ્ટ 2 આપવામાં આવેલ છે, જેમાં ફોર્મ ભરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલ છે. અને ત્યાર પછી નીચે તમે આગળ જોઈશો એટલે પરિશિષ્ટ 3 પણ આપવામાં આવેલ છે, જે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની માર્ગદર્શિકા છે. તો આ જાહેરાત જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, અથવા તો જે SSA ગુજરાતની વેબસાઇટ છે તેના પર જઈને પણ તમે આ ડાઉનલોડ કરી શકશો. તો ચાલો હવે આપણે SSA ગુજરાતની વેબસાઇટ ખોલી લઈએ. તો મિત્રો, SSAGujarat.org લખી અને ઓકે આપશો એટલે આ પ્રમાણેની સર્વ શિક્ષા અભિયાનની વેબસાઇટ ખુલી જશે, જેને સ્ક્રોલ કરી અને થોડા નીચે જોઈશો એટલે જમણી બાજુએ અહીંયા તમે રિક્રુટમેન્ટનો એક ટેબ જોઈ શકો છો. તો આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે, જે ક્લિક કરતા આપણને બીજા પેજ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે. અને રીડાયરેક્ટ થયા પછી આ પ્રમાણેની રિક્રુટ મેનેજમેન્ટ સિસ્ટમની વેબસાઇટ ખુલી જશે. તો આપણી સામે વેબસાઇટ ખુલી ગઈ છે, હવે આપણે તેને ડેસ્કટોપ મોડમાં કરી લઈએ જેથી થોડી વ્યવસ્થિત દેખાય. તો આ વેબસાઇટ પર આવી અને આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ. તે ઉપરાંત નીચે અહીંયા લેટેસ્ટ નોટિફિકેશનમાં તમે જાહેરાત પણ જોઈ શકો છો કે આ CRC કોઓર્ડિનેટરની આ જાહેરાત આપણને જોવા મળી રહી છે અને ન્યૂનું બ્લિંક થઈ રહ્યું છે. તો અહીંયા જે અટેચમેન્ટ છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણે જે નોટિફિકેશન જોયું તે ડાઉનલોડ થઈ જશે. તો આશા રાખું કે હવે તમને આ ભરતી બાબતે સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવી ગયો છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.